નમસ્કાર દર્શક મિત્રો, અબ તક હર હંમેશા કંઈક નવું નવું આપવાની કોશિશ કરી છે, ત્યારે અત્યારે અબ તકની ટીમ પહોંચી છે સુરત નવસારી, કે એક એવી કંપની કે જે કાજુ બનાવે છે. કાજુની અંદર અલગ અલગ ફ્લેવરો, આ એક નવીન વાત છે કે કાજુની અંદર પણ અલગ અલગ ફ્લેવરો અને નવો નવો ટેસ્ટ આપે છે. ત્યારે આપણી સાથે કાજુના એક્સપર્ટ કહી શકાય, કાજુનું નોલેજ ધરાવતા, કે જેમને એની પાસે એમની ડિગ્રી પણ છે કે ફૂડની અંદર એમને ઘણું સારું નોલેજ છે, ત્યારે આપણે એમની સાથે અત્યારે વાત કરશું. અંકુરભાઈ ડોંગા અત્યારે આપણી સાથે છે. સર, પહેલાં તો વેલકમ અમારી ચેનલની અંદર. અંકુરભાઈ, અત્યારે ખાસ કરીને કાજુની શરૂઆત અને તમે જે આની અંદર ફૂડનું જે નોલેજ લીધું છે એ કેવી રીતના અને કઈ રીતના આની અંદર તમે આવ્યા છો? સર, પહેલાં તો મેં 12th પાસ કરીને, આપણે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજીનો કોર્સ જે છે વિદ્યાનગર આણંદ ADIIT માં, એમાં 4 વર્ષનો ડિગ્રી કોર્સ આપણે ત્યાં સ્ટડી કર્યો છે. એના પછી મેં ફૂડની ઇન્ડસ્ટ્રીની અંદર પોતાનું આપણે એક પ્રેક્ટિકલ કે આપણે જે કંઈ કહીએ એ પ્રમાણે આપણે ટ્રેનિંગ બેઝ લીધું છે. એમાં સુરત સુમુડીની અંદર પણ આપણે સારું કામ કર્યું છે. અને બીજું, એક રસાયણ કંપની છે, 4-5 વર્ષ એઝ અ પ્રોડક્શન મેનેજર અને ક્વોલિટી કંટ્રોલ મેનેજર તરીકે તેની અંદર પણ આપણે જોબ કરી છે, જે કંપનીની અંદર 150થી વધારે વેરાયટી અને એક્સપોર્ટનું બહુ સારું કામ કરે છે. બરાબર, એની અંદર આપણે ટ્રેનિંગ લીધી છે. મેંગો પલ્પ, પીકલ, શરબત, ઘણી બધી વેરાયટી છે. અંકુરભાઈ, ખાસ કરીને ફૂડની અંદર તો ઘણી બધી લાઈન આવતી હોય, તો કાજુ જ ચૂઝ કરવાનું એ ફિલ્ડ કરવાનું કારણ શું? કાજુમાં સર એવું છે કે કાજુ એક તો ડ્રાયફ્રૂટનો કિંગ, બરાબર, ધંધો કરો તો પછી એક વ્યવસ્થિતને સારો કરીએ, બરાબર, એટલે આપણે કાજુમાં રસ હતો. અને બીજું કે કાજુનું અત્યારે બહુ મોટું માર્કેટ છે. મોટું માર્કેટમાં એટલે આજે સ્વીટની અંદર પણ કાજુ યુઝ થાય છે, લોકલ રીતે પણ બધા બાય કરીને ખાય છે, અને એની અંદર આપણે ઘણી બધી વેરાયટી પણ આપણે. બરાબર છે, કાજુની અંદર અત્યાર સુધી આમ પબ્લિક કોઈ પણ લેવા જાય ને તો એમ જ કે પ્લેન કાજુ આપો, તો તમે લોકોને શું નવું ટેસ્ટ આપવા માગો છો? સર, લોકોને ટેસ્ટમાં આપણે મસાલા કાજુની અંદર, જે મસાલા કાજુ આપણે એક તો સોલ્ટેડ બનાવીએ છીએ, લસણિયા કાજુ બનાવીએ છીએ, ગ્રીન ચીલી કરીએ, રેડ ચીલી કરીએ, પછી મરી મસાલા જેમ કે વગેરે મસાલાની અંદર ઘણી બધી પ્રોડક્ટ છે, પાણીપુરી, પાઉંભાજી, પબ્લિક જે માગશે તે આપણે એને આપશું. બરાબર. બીજું કે સ્વીટ કાજુની અંદર આપણે રોઝ બનાવીએ, મેંગો બનાવીએ, પાઇનેપલ, કીવી, લીચી, ઘણી બધી સ્વીટની અંદર પણ આપણે વેરાયટી બનાવીએ છીએ. અંકુરભાઈ, ખાસ કરીને પૂછવા માંગીશ કે આ જે કાજુની જે પ્રોસેસ હોય છે, પહેલાં આપણે જોઈ કે કાજુ ઉગતા હોય છે, પછી અહીંયા તમારે ફેક્ટરીની અંદર પ્રોસેસ થાય છે, જે આપણે જોયું, તો એ પ્રોસેસ આખી કઈ રીતના થતી હોય છે? પ્રોસેસમાં પહેલું કે રો મટીરિયલ આપણે બાઇંગ કરીએ, રો મટીરિયલ બાઇંગ કર્યા પછી એનું મોઇશ્ચર આપણે પહેલાં એને ટેસ્ટ કરવાનું આવે છે. જે મોઇશ્ચર જો બરાબર ના હોય તો એને સન ડ્રાઇંગ કરવામાં આવશે. મોઇશ્ચર ઓકે થઈ જાય પછી એને આપણે બોઇલિંગ કરશું. બોઇલિંગ કર્યા પછી એને 8-10 કલાક એને આપણે હોલ્ડિંગ કરી નાખવાનું, તો અંદરનો કાજુ જે હોય છે તે એના છિલકાથી અલગ થઈ જશે. એ કર્યા પછી આપણે એને કટિંગ પર લઈ લેવાનું. કટિંગ કર્યા પછી કટિંગમાં મેન્યુઅલી કટિંગ પણ થાય છે અને આપણે ઓટોમેટિક કટિંગ પણ થાય છે, પણ ઓટોમેટિકમાં રિઝલ્ટ એટલું ખાસ નહીં મળશે. એ કર્યા પછી એને સ્કૂપિંગ કરવામાં આવશે. સિંગલ પીસ માણસ પકડીને એને સ્કૂપિંગ એને કરશે. સ્કૂપિંગ કર્યા પછી એને ડ્રાય કરશું. ડ્રાય કર્યા પછી એને પાછું મોઇશ્ચરમાં આપશું, પીલિંગ કરવા માટે. એની ઉપરની જે સ્કિન જે આવે છે ટેસ્ટા એ કાઢવા માટે મોઇશ્ચર કર્યા પછી એને આપણે પીલિંગ કરી નાખશું. પીલિંગ કર્યા પછી થોડું ઘણું જે કંઈ હેન્ડવર્ક બાકી હોય એ કરીને આફ્ટર એનું ગ્રેડિંગ કરી નાખે. ઘણા બધા ગ્રેડ છે કાજુની અંદર, 50 કરતાં વધારે પણ ગ્રેડ છે. બરાબર. એ ગ્રેડેશન કરીને પાછું એને ડ્રાઇંગ કરી નાખીએ જે વ્યવસ્થિત હોય, અને પાછી એનું આપણે જે પેકિંગ થતું હોય, બલ્કમાં થાય તો ટીન પેકિંગ થાય છે, વેક્યુમ પેકમાં થાય છે, અને નાના નાના પેકિંગ આપણે બધું જે કંઈ કરો ને આપણે કરીને એ પ્રોસેસ આપણે પૂરી કરીએ છીએ. બરાબર છે. અંકુરભાઈ, હું ખાસ પૂછવા માંગીશ કે અત્યારે આપણે કેટલા પ્રકારના કાજુ બનાવીએ છીએ? કાજુમાં આપણે મસાલાની અંદર મરી મસાલા, સોલ્ટેડ, ગ્રીન ચીલી, રેડ ચીલી, લસણિયા, પાણીપુરી, પાઉંભાજી, ઘણી બધા ફ્લેવરને આપણે બનાવીએ છીએ. અને સ્વીટ ફ્લેવરની અંદર રોઝ, મેંગો, પાઇનેપલ, લીચી, એમાં પણ ઘણા બધા પ્રકારના કાજુ બનાવીએ. બરાબર છે. અત્યારે આપની કંપની કેટલા વર્ષથી કાર્યરત છે અને કઈ રીતનું આપનું કામ છે? કંપની આપણી છેલ્લા 2 વર્ષથી આપણે કામ પૂરું કર્યું છે, અને એની અંદર આપણે હવે ધીમે ધીમે મેંગો પલ્પને એમાં પણ આપણે જોવા માગીએ છીએ. ફ્રોઝન ફૂડની અંદર પણ આપણે ઘણું બધું પ્રગતિ આગળ વધારવાના છીએ. બીજું કે આપણી પાસે ફ્રૂટ બધા છે, ફ્રૂટની અંદર કીવી, પાઇનેપલ, પછી બેબી ઓરેન્જ, લેમન, એમાં પણ આપણે ઘણું બધું કામ આગળ કરવા માગીએ છીએ. કે જે ફ્રૂટનો ઘણો બધો અત્યારે નાશ થાય છે. સપોઝ કે સાઉથ ગુજરાતની અંદર ચીકુનું અત્યારે બહુ માસ પ્રોડક્શન, અહીંયા ખેતરો દુનિયાભરના ચીકુના છે, બધા નીચે પડીને વેસ્ટ થઈ જાય છે. તો ચીકુ જે નીચે પડે એને આપણે ડ્રાય કરીને પબ્લિકને કંઈ આપણે એના 6-8 મહિના સુધી સારા રાખીને આપણે એને પબ્લિકને પીરસવાનું કામ કરીએ. એ રીતનો મારો એક મેઇન હેતુ છે કે જે ફ્રૂટ જે વેસ્ટ થાય છે વેસ્ટ ના થવા જોઈએ, એમાંથી કંઈ ને કંઈ આપણે પ્રોસેસ કરીને
એને આપણે લાંબા સમય સુધી ટકાવી રાખીએ. બરાબર છે. અને ક્યાં સુધી આપણી પ્રોડક્ટ અત્યારે માર્કેટની અંદર જાય છે? માર્કેટમાં અત્યારે આપણે સમજો કે સુરતથી લઈને ઉમરગામ, બરાબર, અને હમણાં જ આપણે ટૂંક સમયમાં જ આપણે રાજકોટની અંદર આપણે એક્ઝિબિશન હતું, એમાં પણ આપણે બહુ સારું કામ થયું છે. અને એની અંદર પણ આપણે હવે ધીમે ધીમે ડીલર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરીને આગળ ત્યાં વધારવા માગશું. એટલે હવે મારો ટાર્ગેટ છે સૌરાષ્ટ્ર ને એ બધું આગળ વધારવાનું, પણ ટૂંકમાં ગુજરાતમાં, અને લોકલ લેવલે બધા એક્સપોર્ટ પણ આપણે ધીમે ધીમે કરીએ છીએ. બરાબર છે. કાજુ એક કંઈક તમે અલગ ફિલ્ડ લીધું છે ફૂડની અંદર, બરાબર છે. હવે સૌરાષ્ટ્રની અંદર તમે માર્કેટમાં કેવું ઈચ્છો છો, કેવું લાગશે તમને? સૌરાષ્ટ્રમાં આપણને રાજકોટની અંદર બહુ એવો સારો પ્રતિસાદ મળ્યો, અને આગળ પણ એમાં ધીમે ધીમે તમારો સાથ ને સહકાર તો છે જ, એટલે એમાં આપણે ઘણું બધું આગળ એમાં વધારવાનો પ્રયાસ એમાં કરીએ છીએ. પણ આપણને એવું લાગે છે હાલ પૂરતું કે ઘણો બધો સારો પ્રતિસાદ એમાં મળશે આપણને સૌરાષ્ટ્રની. કાજુ સિવાય આપણે કઈ કઈ આઈટમો બનાવીએ? કાજુમાં આપણે અત્યારે મેંગો પલ્પ એ એક ચાલુ કર્યું છે, મેંગો સ્લાઈસ, અને ડ્રાય વસ્તુની અંદર આપણે જોઈએ ફ્રૂટમાં તો ફ્રૂટની અંદર ટોટલી ડ્રાય વસ્તુ આપણે કરીએ છીએ. પાઇનેપલ છે, બનાના છે, આલ્ફાન્સો મેંગો છે, કીવી છે, ઓરેન્જ છે, ટોટલી બધી ફ્રૂટની અંદર. ઓકે, થેન્ક યુ, વેલકમ.